નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણના પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નજીક આવેલ વીર સાવરકર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં બાળકોએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલનું નામ કેળવણીકર ગીજુભાઈ બદેકા પ્રાથમિક શાળા સવાર છે. અમારા પ્રોજેક્ટનું નામ સોર્સ ઓફ રિન્યુએબલ એનર્જી OTEC છે. OTEC નું પૂરું નામ ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન, એટલે કે સમુદ્રના જળ તાપીય જળ ઉર્જાનું યાંત્રિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. અહીં અમે સમુદ્રના પાણીના તાપમાનના તફાવતનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા આપણને વિદ્યુત ઉર્જા પણ મળે છે અને આખા પ્રોજેક્ટમાં બાય પ્રોડક્ટ તરીકે શુદ્ધ અને મીઠું પાણી પણ મળે છે. આ પ્રોજેક્ટ રાત દિવસ વીજળી મળ્યા કરે છે. સમુદ્રની જીવસૃષ્ટિને નુકસાન થતું નથી અને સમુદ્રની નજીકના પ્રદેશો તેમજ આઇલેન્ડો માટે સરળતાથી વીજળી અને શુદ્ધ મીઠું પાણી પહોંચાડી શકાય છે. હાલમાં આ પ્રોજેક્ટ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ ઇન્સ્ટોલ થવા જઈ રહ્યો છે. તો આ પ્રોજેક્ટને જો એની સાથે જોડવામાં આવે તો શુદ્ધ પાણીની સાથે સાથે આપણને વિદ્યુત ઉર્જા પણ મળી શકશે અને મોટા મોટા પાવર પ્લાન્ટો કરતાં આનો ખર્ચ ઓછો થશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ આ પ્રદર્શન મેળામાં મૂકવામાં આવ્યા હતા અને નિરીક્ષકો દ્વારા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અમે જે આજનો જે સડકતો પ્રશ્ન છે ઊર્જા બચતનો, તો ઊર્જા બચત અંગેના વિવિધ ઉપકરણો દ્વારા, દાખલા તરીકે ટેસ્લા કાર, તો એ ટેસ્લા કાર જે છે સ્માર્ટ વ્હીકલ તરીકે, તો એને આપણે બની શકે તો સોલાર રૂફટોપની એક પાર્ટ લઈને, એક પેનલ લઈને આપણે મેક્સિમમ એનર્જીનું કઈ રીતે સેવ કરી શકીએ અને આપણા ફ્યુચરનું જે પોલ્યુશન જે છે એને કઈ રીતે રિડ્યુસ કરી શકીએ, એના માટેના આ વિવિધ મોડલોનું અમે અહીંયા નિરીક્ષણ ઓબ્ઝર્વેશન કર્યું છે. મારું નામ દિનેશ ગાંધી, પ્રોગ્રામ ઓફિસર, વિજ્ઞાન કેન્દ્ર વડોદરા.